नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां छो ने? विद्यार्थी मित्रों, तृतीय सत्रमां संस्कृत विषय में आज आपणे श्रेणी 6 पाठ 3 करो मी એટલે કે કરું છું. આ સંસ્કૃતમાં લખ્યું છે કરો મી, આપણે ગુજરાતીમાં બોલીએ કરું છું. આ પાઠની અંદર તમારે કરું છું એટલે તમે સમજી ગયા છો કે અલગ અલગ ક્રિયાઓ વિશે આપ્યું છે. જેમ કે આપણે સવારે ઉઠીએ તો હું સવારે 6 વાગે ઉઠું છું, હું પછી બ્રશ કરું છું, હું નાહવા જાઉં છું, હું જમું છું. આ બધી આપણી રોજિંદી ક્રિયાઓ છે. આ પાઠની અંદર તમારી બધી જ ક્રિયાઓ આપેલી છે. બીજું કે તમે આ ક્રિયાઓ આપણે અમુક જગ્યાએ જ કરીએ છીએ. જેમ કે આપણે વાંચવું હોય તો આપણે પુસ્તકાલયમાં જઈએ છીએ, આપણે પ્રાર્થના કરવી હોય તો આપણે પ્રાર્થનાખંડમાં જઈએ છીએ. એવી રીતે આ પાઠની અંદર અલગ અલગ જગ્યાનું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે. અહીંયા અલગ અલગ પાત્રો આપેલા છે, એમના નામ આપેલા છે અને એ બધા જ પાત્રો શું શું કરે છે એ વિશે તમારે ભણવાનું છે. કે તમે રોજ જે ક્રિયાઓ કરો છો, તો હું ઉઠું છું, બેસું છું, પણ એ બધી જ ક્રિયાઓ તમે સંસ્કૃતમાં કેવી રીતે બોલો, તો એ બધી જ ક્રિયાઓ અહીંયા આપણે સંસ્કૃતમાં ભણવાની છે. તો આ પાઠના પહેલાં તો આપણે શબ્દાર્થ જોઈશું. અહમ એટલે કે હું, ગચ્છામિ જાઉં છું, કરોમિ કરું છું, પઢામિ વાંચું છું. જો આ પાઠનું નામ આવી ગયું ને, કરોમિ કરું છું, પઢામિ વાંચું છું, ક્રીડામિ રમું, ક્રીડાંગણમ રમતનું મેદાન. ક્રીડા એટલે રમવું થાય અને ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન, રમતનું મેદાન કે જ્યાં તમે રમો છો. નમામિ નમું છું, નમામિ નમું છું. ગાયામિ ગાઉં છું, ગાયામિ ગાઉં છું. તરામિ તરું છું, તરામિ તરું છું. ખાદામિ ખાઉં છું, ખાદામિ ખાઉં છું. લિખામિ લખું છું, લિખામિ લખું છું. સ્મરામિ યાદ કરું છું, સ્મરામિ યાદ કરું છું. પશ્યામિ જોઉં છું, પશ્યામિ જોઉં છું. માતુલ ગૃહમ મામાનું ઘર. જો માતુલ એટલે કે માતાનું, ગૃહમ એટલે કે ઘર. આપણી મમ્મીનું પિયર હોય એને આપણે મામાનું ઘર કહીએ છીએ ને, એટલે કે માતુલ ગૃહમ મામાનું ઘર. માતામહ માતાના પિતા. શું કહેશો એને? નાના. માતાને, માતાના પિતા હોય એને શું કહેવાય? નાના. એવી જ રીતે જો પિતૃના હોય, આપણા પપ્પાના હોય તો પિતામહ કહેવાય. માતાની જગ્યાએ જો પિતામહ હોય તો પપ્પાના પિતા, તો એ આપણા શું થયા? દાદા. એવી રીતે અહીંયા માતામહ માતાના પિતા એટલે કે નાના. હવે આ પાઠ જોઈએ આપણે. તમારો પહેલા પાઠની અંદર મમ નામ કિશોરઃ. જો જ્યારે તમે કોઈને પણ સંસ્કૃતમાં પોતાનો પરિચય આપો ત્યારે તમે આ વાક્ય બોલો છો, મમ નામ કિશોરઃ, મારું નામ કિશોર છે. હવે આ મારું નામ કિશોર છે એની જગ્યાએ તમારું જે પણ નામ હોય, જયેશ હોય, ભાવેશ હોય, જયા હોય, રમા હોય, દિવ્યા હોય,
અભ્યાસમ કરું અભ્યાસ કરું છું એટલે કે ભણું છું। હવે જુઓ આની અંદર તમને પાઠશાળા તમે ભણવા તો જાઓ છો પણ ક્યાં ભણવા જાઓ છો પાઠશાળા ક્યાં જાઓ છો પાઠશાળા એટલે હું ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરું છું એટલે જગ્યા પણ બતાવે છે અને તમે ત્યાં શું કરો છો અભ્યાસમ કરો મી એ ક્રિયા બતાવે છે। મમ નામ ખુશ્બુ મમ નામ ખુશ્બુ મારું નામ ખુશ્બુ છે। અહમ પુસ્તકાલયમ ગચ્છામિ અહમ પુસ્તકાલયમ ગચ્છામિ હું પુસ્તકાલયમાં જાઉં છું હું પુસ્તકાલયમાં જાઉં છું। તત્ર અહમ પુસ્તકમ પઢામિ ત્યાં હું પુસ્તક વાંચું છું। જુઓ ખુશ્બુ નામની છોકરી છે તમારી ચોપડીની અંદર તમે જોશો તો ચોપડીની અંદર એનું આખું ચિત્ર આપેલું છે એ ચિત્ર જોજો એમાં પુસ્તકાલયમ ખુશ્બુ નામની છોકરી પુસ્તકાલયમાં જાય છે। શું કરવા પુસ્તકાલયમાં આપણે કેમ જઈએ પુસ્તક વાંચવા પુસ્તકાલય તમે જોયું છે પુસ્તકાલયના ઘણા બધા નિયમો હોય છે કે તમે ત્યાં વાંચવા જાઓ અને તમને ત્યાં કોઈ અવાજ પણ ના થાય કોઈ તમને ડિસ્ટર્બ પણ કરે નહીં એટલે આપણે સ્પેશિયલ વાંચવા માટે પુસ્તકાલયમાં જઈએ છીએ એટલે અહમ પુસ્તકાલયમ ગચ્છામિ હું પુસ્તકાલયમાં જાઉં છું। શું કરવા જઈએ છીએ તત્ર અહમ પુસ્તકમ પઢામિ ત્યાં હું પુસ્તક વાંચું છું। મમ નામ રાજેશ મારું નામ રાજેશ છે। અહમ ક્રીડાંગણમ ગચ્છામિ અહમ ક્રીડાંગણમ ગચ્છામિ હું રમત ગમતના મેદાનમાં જાઉં છું એટલે કે રમત ગમતના મેદાનમાં રમવા જાય છે રાજેશ રમત ગમતના મેદાનમાં જાઉં છું। તત્ર અહમ ક્રીડામિ ત્યાં હું રમું છું રમત ગમતના મેદાનમાં રાજેશ શું કરે છે ત્યાં હું રમું છું અહમ ક્રીડામિ હું રમું છું ત્યાં હું રમું છું। તમને ખબર છે કે આપણે રમત કોઈ પણ રમવી હોય બહારની તો બહાર મેદાનમાં જવું જ પડે। મમ નામ મહર્ષિ મમ નામ મહર્ષિ મારું નામ મહર્ષિ છે। અહીંયા તમે તમારું નામ પણ લગાવીને લખી શકો મારું નામ રાજેશ મહેશ મારું નામ મહર્ષિ છે। અહમ માતુલ ગૃહમ ગચ્છામિ હું મામાના ઘરે જાઉં છું। મેં તમને શબ્દાર્થમાં કહ્યું તું માતુલ ગૃહમ એટલે આપણા મમ્મીનું જે પિયર હોય જ્યાં મમ્મીના પપ્પા એમના ભાઈ એ બધા રહેતા હોય મમ્મીના પિતા મમ્મી એ બધા રહેતા હોય એટલે એ આપણી માતાનું માતુલ ગૃહમ આપણું મામાનું ઘર કહેવાય હું મામાના ઘરે જાઉં છું। તત્ર અહમ માતા મહમ નમામિ ત્યાં હું નાનાને નમું છું। જો નાના એટલે માતા મહમ અને જો પપ્પાના પિતા હોય તો અહીંયા શું આવે પિતા મહ એટલે આપણા દાદા થાય પણ અહીંયા માતા મહમ નમામિ એટલે કે તત્ર અહમ માતા મહમ નમામિ ત્યાં હું નાનાને નમું છું। આ આખું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે વિદ્યાર્થીઓ તો તમે જોશો ત્યાં એ જે મહર્ષિ નામનો છોકરો છે એ માતુલ ગૃહમ એના મામાના ઘરે જાય છે ત્યાં એ એના માતા મહ એટલે કે એના નાનાને પગે લાગે છે નમે છે। આપણે કોઈ પણને મળીએ તમે પણ તમારા દાદા નાના કાકા આપણા જે વડીલ હોય એને આપણે મળીએ તો તમે એમને સરસ રીતે નમસ્તે કરો તો કેટલું સારું લાગે। આ એક વિદ્યાર્થી તરીકે અને દરેક વ્યક્તિ માટે એક સારો ગુણ છે કે કોઈને પણ તમે મળો અને તમે એમને નમસ્તે કરો બરાબર તો એ સારું લાગે તમારું તમારી છાપ પણ સારી પડે અને એ જરૂરી છે તમારા માટે એક સારો ગુણ છે જે આપણે વિકસાવો જોઈએ ત્યાં હું નાનાને નમું છું। મમ નામ રમા મારું નામ રમા છે। અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ અહમ પ્રાર્થના મંદિર ગચ્છામિ હું પ્રાર્થના ખંડમાં
जाऊ छू, हूँ प्रार्थना खंड में जाऊ छू। प्रार्थना मंदिर એટલે प्रार्थना खंड। तत्र अहम प्रार्थना गीतम गायामि, तत्र अहम प्रार्थना गीतम गायामि, त्यां हूँ प्रार्थना माटे गीत गाऊ छू। जो रमा नामनी छोकरी छे ए प्रार्थना खंड में जाए छे, प्रार्थना मंदिरम गच्छामि। वे प्रार्थना नी अंदर तमे अहींया पण स्कूल नी अंदर तमारे ज्यारे तमे सवारे आओ त्यारे तमे पहला शू करो छो, प्रार्थना गाओ छो। तो क्यां जाओ छो प्रार्थना गावा माटे? प्रार्थना खंड में, प्रार्थना मंदिर एटले प्रार्थना खंड में जईए छे। प्रार्थना गीतम गायामि, त्यां आपणे शू करीए छे? प्रार्थनानुं गीत गाईए छीए। कारण के कोई पण सारी शुरुआत करवी होय तो आपणे पहला प्रार्थना थी शुरुआत करीए छीए। अने अभ्यास सरस्वती मां, सरस्वती माता ने आपणे नमन करीने प्रार्थना गाईए तो सरस्वती माता आपणी ऊपर एमने कृपा थाय अने आपणे जे भणीए छीए आપણને યાદ રહે, એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ। મમ નામ પ્રવીણઃ, મારું નામ પ્રવીણ છે। અહં જલાશયં ગચ્છામિ, હું તળાવે જાઉં છું। જલાશય એટલે તળાવ, જળાશય નું જળાશય પણ તમે લખી શકો। જલાશય એટલે કે જ્યાં પાણી હોય, જળ હોય, જળ એટલે પાણી, જળાશય જ્યાં પાણી એકત્રિત થયેલું હોય એને આપણે જલાશય કહીએ છીએ। અહં જલાશય ગચ્છામિ, હું તળાવે જાઉં છું। તત્ર અહં તરામિ, તત્ર અહં તરામિ, તત્ર એટલે ત્યાં, અહં એટલે હું, આ જે કરતા છે પહેલો પુરુષ એક વચન, પહેલો પુરુષ એક વચન દરેક વાક્યની અંદર અહં આપેલું છે એટલે એ પહેલો પુરુષ એક વચન છે અને આ એનું ક્રિયાપદ છે। અહં તરામિ, આ પહેલો પુરુષ એક વચન છે એની ક્રિયા બતાવી છે તરામિ, એટલે ખાસ યાદ રાખજો હું તરું છું, ત્યાં હું તરું છું। એટલે પ્રવીણ નામનો છોકરો જલાશય ગચ્છામિ, તળાવે જાય છે। અહં તરામિ, હું તરું છું, ત્યાં એ જળાશયમાં ક્યાં જાય છે પ્રવીણ? તો જળાશયમાં જાય છે તરવા માટે। એટલે તત્ર અહં તરામિ, ત્યાં હું તરું છું। મમ નામ પૂનમ, મમ નામ પૂનમ, મારું નામ પૂનમ છે। અહીંયા જે પણ નામ હોય એ નામ તમારે અહીંયા ઉમેરવાનું છે, વાક્ય તાકું એમ જ રહેશે। મમ નામ પૂનમ, મારું નામ પૂનમ છે। અહં ભોજનાલયં ગચ્છામિ, હું ભોજન ખંડમાં જાઉં છું। ભોજનાલયં એટલે ભોજન ખંડ, ગચ્છામિ એટલે જાઉં છું। તત્ર અહં ખાદામિ, ત્યાં હું જમું છું। જુઓ પૂનમ નામની છોકરી છે। અહં ભોજનાલયં ગચ્છામિ, જે ભોજનાલયમાં જાય છે, ભોજન ખંડમાં જાય છે। અને ત્યાં તમને ખબર છે કે દરેક જગ્યા આ પાઠની અંદર દરેક જગ્યાનું અલગ અલગ તમને બતાવ્યું છે કે ભાઈ તરવું હોય તો જળાશયમાં જવું જોઈએ, ભણવું હોય તો પાઠશાલામાં, એટલે બધી જ ક્રિયાઓ અને એની જગ્યા તમને અહીંયા બતાવવામાં આવી છે। એવી રીતે ભોજનાલયમ એટલે ભોજન ખંડ, તત્ર અહં ખાદામિ, ત્યાં હું જમું છું। ભોજન ખંડમાં આપણે ભોજન કરીએ છીએ। ઘરની અંદર આપણે શું હોય? રસોડું હોય, બરાબર? એટલે એવી રીતે અહીંયા પૂનમ ભોજન ખંડમાં જમવા જાય છે। મમ નામ કૌશલઃ, મમ નામ કૌશલઃ, મારું નામ કૌશલ છે। અહં મિત્રં સ્મરામિ, હું મિત્રને સંભાળું છું। યુ સ્મરામિ એટલે કે સંભાળું છું, સંભાળું છું એટલે શું? યાદ કરું છું, એમ સ્મરણ કરું છું। સ્મરામિ તમે યાદ કરું છું એ લખો તો પણ ચાલે। અહં મિત્રં સ્મરામિ, હું મિત્રને સંભાળું છું। અત્યારે તમે પણ આ લોકડાઉન છે
એટલે મતલબ તમે ઘરે બેઠા છો તો તમે પણ તમારા મિત્રને સ્મરણ સંભાળો છો ને, એટલે કે યાદ કરો છો. એવી રીતે અહીંયા પણ આ કૌશલ નામનો છોકરો છે, એના મિત્રને સંભાળે છે એટલે કે યાદ કરે છે. અહમ પત્રમ લિખામિ, હું પત્ર લખું છું. જુઓ, પહેલાં તો બધા પત્ર લખતા હતા અને એ પત્ર પછી જે લાલ કલરનો ડબ્બો, પોસ્ટ ઓફિસનો લાલ કલરનો ડબ્બો જોયો છે ને, એમાં પત્ર નાખી દઈએ એટલે એ પત્ર આપણા મિત્ર કે સગાવાળા સુધી પહોંચી જાય અને એ પત્રમાં આપણે જે પણ લખ્યું હોય એમના વિશે એ એમને ખબર પડી જાય. અત્યારે આપણે, તમને યાદ આવે તો તમે શું કરો છો, મોબાઈલની અંદર મેસેજ ટાઈપ કરો છો, મેસેજ લખો છો ને, તે પણ એક જાતનો પત્ર જ થયો ને. તમે લખ્યું એટલે તમારા મિત્રને ખબર પડી કે ભાઈ આ મારો મિત્ર મને યાદ કરે છે, એટલે અત્યારે મોબાઈલમાં આપણે લખીએ છીએ. અહમ પત્રમ લિખામિ, હું પત્ર લખું છું. મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાળાં ગચ્છામિ, હું ચિત્રશાળામાં જાઉં છું. ક્યાં જાય છે પૂજા? ચિત્રશાળામાં. ચિત્રશાળામાં પૂજા જાય છે. તત્ર અહમ ચિત્ર પશ્યામિ, ત્યાં હું ચિત્ર જોઉં છું. અહીંયા પણ જેમ ભોજનાલય, પ્રાર્થના ખંડ, પાઠશાળાની જેમ અહીંયા પણ ચિત્રશાળા એટલે કે ચિત્રખંડ, ચિત્રશાળાની અંદર પૂજા ચિત્ર જોવા માટે જાય છે. તમને ખબર હશે કે તમારે પણ તમારી શાળાની અંદર ચિત્રનો પીરિયડ આવે છે, એક ચિત્રનો આખો રૂમ છે તમારી શાળામાં કે જ્યાં તમે એ ચિત્ર દોરવા માટે તમને બોલાવે છે અને ત્યાં અલગ અલગ ચિત્રો લગાવ્યા હોય એ તમે ચિત્ર જુઓ છો. એટલે ચિત્ર શાળામાં ચિત્રો જોવા માટે પૂજા જાય છે. તત્ર અહમ ચિત્ર પશ્યામિ, ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળાં ગચ્છામિ, અહમ નૃત્યશાળાં ગચ્છામિ, હું નૃત્યશાળામાં જાઉં છું. રૂપલ ક્યાં જાય છે? નૃત્યશાળામાં. નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું નૃત્ય કરું છું. ત્યાં શું કરે છે નૃત્યશાળામાં? નૃત્યામિ, નૃત્ય કરે છે. તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું નૃત્ય કરું છું. જેમ પાઠશાળા, ચિત્રશાળા, જલાશય, એવી રીતે અહીંયા નૃત્યશાળા. નૃત્યશાળા, નૃત્ય પહેલાં તો નૃત્ય એટલે નાચવું, આપણે અલગ અલગ ડાન્સ જેને કહો છો તમે એને સંસ્કૃતમાં નૃત્ય કહીએ છીએ. નૃત્ય એટલે નાચવું, એટલે નૃત્યશાળા જ્યાં આપણે બધા અલગ અલગ નૃત્યના શીખીએ, સ્ટેપ શીખીએ, અલગ અલગ મુદ્રાઓ શીખીએ નૃત્યની, એને આપણે નૃત્યશાળા કહીએ છીએ. નૃત્યશાળામાં નૃત્યામિ ઉપર નૃત્ય કરવા જાય છે. નૃત્યામિ, નૃત્ય કરું છું, નૃત્ય કરે છે, ડાન્સ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે આખો શબ્દાર્થ સાથે ભણ્યા. તમે અલગ અલગ જગ્યાઓના નામ જોયા, પાઠશાળા, ભોજનાલય, પ્રાર્થના, મંદિર, એવા અલગ અલગ નામ જોયા. એ બધા સંસ્કૃતમાં ગચ્છામિ એટલે જાઉં છું, બરાબર, કરોમિ કરું છું, આ બધા જે વાક્યો છે એ બધા જ તમે રોજિંદી તમારી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ તમે ઘરે પણ આ વાક્યનો ઉપયોગ કરજો. ખાલી તમારે ત્યાં નામ જ તમારું બદલવાનું છે. એટલે આ બધા જ સંસ્કૃતના વાક્યો તમે જાણતા નહોતા, પણ હવે તમે કરોમિ કરું છું બધી જ ક્રિયાઓ આની અંદર આપેલી છે અને કઈ કઈ જગ્યાએ આપણે શું શું કરવા જઈએ છીએ એ બધી જ માહિતી આ પાઠમાં તમે જોઈ. આ પાઠ આખું ચિત્ર સાથે તમારે આ પાઠ્ય પુસ્તકમાં આપેલું છે, એ તમે પાઠ્ય પુસ્તક ખોલજો અને વાંચજો. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય
बनाओ। जो बधीज अहीं क्रियाओ आपेली छे एटले अहीं क्रियापद आपणे मूकवानुं छे। उदाहरण आप्युं छे अहम पढ़ामी, कंसमां तमने पढ़ ए आपेलू छे एटले आपणे वाक्य बनाव्युं अहम पढ़ामी। एवी रीते अहम गच्छ, अहम गच्छामी। अहम लिख, अहम लिखामी। अहम खाद, तो वाक्य बनाव्युं आपणे अहम खादामी। अहम नम, अहम नमामी। अहीं क्रीड, अहम क्रीडामी। अहम तर, अहम तरामी। अहम नृत्यामी। हवे अहीं तमने कह्युं छे विचारीने लखो। उदाहरण आप्युं छे सुरेशः पढ़ती, अहम पढ़ामी। हवे अहीं जे छे सुरेश करता छे ए त्रीजो पुरुष एकवचन छे। सुरेशः त्रीजो पुरुष एकवचन छे एटले एनું ક્રિયાપદ થાય છે પડતી। સુરેશः પડતી એટલે કર્તાનો ત્રીજો પુરુષ એકવચન છે એટલે એનું ક્રિયાપદ પડતી। અહમ પઢામી આ વાક્યની અંદર કર્તા છે એ પહેલો પુરુષ એકવચન છે। અહમ કીધું છે ને એટલે અહમ, તો પાઠમાં પણ તમને અહમ આવતું હતું એટલે અહમ એ કર્તા છે, કર્તાનો પહેલો પુરુષ એકવચન, એના ક્રિયાપદ માટે પઢામી લખ્યું છે અહમ પઢામી। ચેતના નમતી, અહમ નમામી। મોહનઃ ક્રીડતિ, અહમ ક્રીડામી। આયુષી ગાયતિ, આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કર્તા છે એ ત્રીજો પુરુષ એકવચન છે અહીંયા, એટલે અહીંયા ગાયતિ, ક્રીડતિ, નમતિ એ રીતે આવે છે અને અહીંયા અહમ ગાયામી એટલે આ કર્તાનો પહેલો પુરુષ એકવચન છે એટલે એનું ક્રિયાપદ આવે છે ગાયામી। ગૌતમઃ તરતિ, અહમ તરામી। રૂપલઃ ખાદતિ, અહમ ખાદામી। ધ્રુમિતા પશ્યતિ, અહમ પશ્યામી। ઉષા લિખતિ, અહમ લિખામી। નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્યો લખો। ઉદાહરણ આપેલું છે અહમ જલમ પીબામી, તમારે દુગ્ધમ, અહમ દુગ્ધમ પીબામી। બે બીજા વાક્ય જે કૌંસમાં આપેલા છે એ વાક્યનો ઉપયોગ કરીને, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે। એક વાક્ય તમને અહીં આપ્યું છે, તમારે આ બે વાક્યો બીજા બનાવવાના છે આનો ઉપયોગ કરીને। અહમ પુસ્તકમ પઢામી, હવે આ બંને વાક્ય આપણે બનાવીએ તો પહેલા પત્રમ, મહેશ પત્રમ પઢતી। બીજું વાક્ય વર્તમાન પત્રમનું, અહમ વર્તમાન પત્રમ પઢામી। જો અહીંયા પણ કર્તા અને ક્રિયાપદ બંને ત્રીજો પુરુષ, ત્રીજો પુરુષ એકવચન અને પહેલો પુરુષ એક વચન એવી રીતે આપેલું છે। અહમ ચિત્રમ પશ્યામી, વિમાનમ, સુરેશ વિમાન પશ્યતિ, હવે દૂરદર્શન, અહમ દૂરદર્શનમ પશ્યામી। અહમ અભ્યાસમ કરોમી, તો સેવામ અને સ્નાનમનું બનાવવાનું છે, સેવામ, રમેશ સેવા કરોતી, સ્નાનમ, અહમ સ્નાનમ કરોમી। દિનેશ રોટિકા ખાદામી, આ રોટિકા, રોટિકામનું બનાવ્યું, મોદકમ, અહમ મોદકમ ખાદામી। અહમ દેવમ નમામી, હવે માત્રમ અને પિત્રમનું બનાવીએ, ભાવેશ માત્રમ નમતી, પિત્રમ, અહમ પિત્રમ નમામી। અહમ મંદિરમ ગચ્છામી, હવે નગરમ અને ગ્રામમનું, જયેશ નગર ગચ્છતિ, ગ્રામમ, અહમ ગ્રામમ ગચ્છામી। અહમ મિત્રમ સ્મરામી, ઈશ્વરમ, મિતેશ ઈશ્વર સ્મરતી, ગુરુ, અહમ ગુરુ સ્મરામી। અહમ પત્ર લિખામી, કથામનું, ગણેશ કથા લિખતી, ગીતમ, અહમ ગીતમ લિખામી। નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો। ઉદાહરણ તરીકે ભવાન કુત્ર ગચ્છતી, તો અહમ મંદિરમ ગચ્છામી,
भवानः किं पश्यति शु जुओ छो तो अहम पुस्तकं पश्यामि भवानः किं लिखति अहम निबंधं लिखामि भवान किं खादति अहम मोदकं खादामि भवान किं गायति अहम सुभाषितं गायामि भवान किं करोति अहम लेखनं करोमि। विद्यार्थी मित्रों आपने स्वाध्याय जोयो। हवे आ पाठनी अंदर तमे जुदी जुदी क्रियाओ जे तमे जानता नता जे रोज तमे हूँ उठू छू जागू छू ब्रश करू छू नृत्य करू छू लखू छू ए बधु याद करू छू ए बधा ज वाक्य तमने आ पाठनी अंदर संस्कृत में केवी रीते बोलाय ए तमने खबर पड़ी। जेम के अहम चित्रशाला गच्छामि हूँ चित्रशाला में जाऊँ छू ए रीते तमे बधा अलग अलग वाक्यों तमे जाणवा पाठ पर तमने क्रियाओ विषे जाण थई। हवे विद्यार्थीओ आ पाठनु लेसन आ पाठना शब्दार्थ आवडशे तो ज तमने पाठ वाचता आवडशे। એટલે આ પાઠના શબ્દાર્થ તમારે નોટમાં લખવાના છે સંસ્કૃતની અને ચોપડીનો જે પાઠ્યપુસ્તક તમારું જે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક છે એમાંથી ચોપડીનો સ્વાધ્યાય આખો સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનો છે આખો સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનો છે આવજો।